चालो विद्यार्थी मित्रों, हवे 1.6 चेप्टर आपणे जी भणवा जई रह्या छे ने, एमां आ बहु जरूरी छे। वर्ग ने वर्गमूळ तो बराबर छे, पण आ जे मैं लिखू ने 2 ની 1 ઘાત 2, 2 નો વર્ગ 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32, 2 ની 6 ઘાત 64, 2 ની 7 ઘાત 128, 2 ની 8 ઘાત 256, 2 ની 9 ઘાત 512 અને 2 ની 10 ઘાત 1024। 2 ની 10 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ કરતા કરતા 2 ની 10 ઘાત એટલે 1024। એમ તમને 3 ની 7 ઘાત 6 ઘાત સુધી આવડવું જોઈએ। હા, 3 ની 6 ઘાત સુધી, 3 ની 1 ઘાત 3, 3 નો વર્ગ 9, 3 નો ઘન 27, 3 ની 4 ઘાત 81, 3 ની 5 ઘાત 243 અને 3 ની 6 ઘાત 729। આ મોઢે હોવું જોઈએ બધું, એટલે આ બધું તમારે નોટમાં લખવાનું છે અને પાકું કરતું રહેવાનું, તો આ સ્વાધ્યાય આવશે। એવી રીતે 4, એની 5 ઘાત સુધી આપણે આવડવું જોઈએ। 4 ની 1 ઘાત 4, 4 નો વર્ગ 16, 4 ની 3 ઘાત 64, 4 ની 4 ઘાત 256, 4 ની 5 ઘાત 1024। 5, એમાં 5 ઘાત સુધી આવડવું જોઈએ। 5 ની 1 ઘાત 5, 5 નો વર્ગ 25, 5 નો ઘન 125, 5 ની 4 ઘાત 625, 5 ની 5 ઘાત 3151, પછી 3 3 સુધી તો તમને હું એમ પાકા કરાવ્યા જ છે। 6 નો ઘન 216, 7 નો ઘન 343, આ આવડવું જોઈએ। એટલે હવે આ 64 છે ને, એ અહીંયા વર્ગ છે, વર્ગ રેડી, તમે નાના સ્વરૂપે લખો તો ચાલે કે 64 એટલે શું, તો કે 2 ની 6 ઘાત। આ 32 એટલે શું, તો કે 2 ની 5 ઘાત, એ આપણે ખબર હોવી જોઈએ। 125 એટલે શું, તો કે 5 નો ઘન। ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને નોટબુકમાં લખવાનો છે। લઈ લીધો સ્ક્રીનશોટ, ચાલો હવે હું આને ચેકી નાખું છું। આ આપણને ખબર હોવી જોઈએ પાકે પાઈ, હા તો જ આ સ્વાધ્યાય છે ને બહુ સહેલું છે, બહુ સહેલું છે। હા ચાલો, 64 એટલે શું થયું, તો કે 2 ની 6 ઘાત, એનો મીનિંગ શું થયો, 2 ની 6 ઘાત અને 1 દુત્યાંશ, જો આ એમ થાય। હવે આનો છેદ ઉડે, 2 તેરી 6 એટલે 2 નો ઘન એટલે 8, આ આપણો જવાબ। આમ 64 ની 1 દુત્યાંશ એટલે 8, તમે 8 નો વર્ગ લખી શકતા હતા, આમ બરાબર 8 નો વર્ગ અને આમ બે બે ઉડી જાય એટલે 8, આમે ચાલે, આ પણ સાચી રીત જ છે। ચાલો હવે અહીંયા 2 ની 5 ઘાત એટલે 2 ની 5 ગુણ્યા 1/5, 5 5 ઉડી જાય એટલે 2 ની 1 ઘાત એટલે 2। આ નિયમ છે, તમે પ્રાઇમરી શીખીને આવ્યા છો, ખબર તમને, આમ એ ની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત એટલે એ ની એમ પ્લસ એન, યાદ આવે છે, આધાર સરખા ગુણાકાર નિશાની ઘાતાંકનો સરવાળો, પછી એ ની એમ ઘાત ભાંગ્યા એ ની એન ઘાત, તો બાદ બાકી એ ની એમ ઓછા એ, પછી આમ હોય એ બી ની એમ ઘાત, તો આ બે ને મળે, હા પછી આમ હોય એ ની એમ ઘાત અને એન ઘાત, તો બે નો ગુણાકાર, આ ઘાત નો ગુણાકાર, એ નિયમ અહીંયા લગાવ્યો છે, આ એમ અને એન, એમ અને એન આ નિયમ લગાવ્યો છે, અને પછી આ નિયમ છે એ બી ની એમ ઘાત, તો અંશ નહીં મળે છેદ નહીં મળે, આવા પાંચ નિયમો છે દીકરાઓ, આ બધા જ નિયમો પ્રાઇમરી માં શીખીને આવ્યા છીએ। ચાલો 125 એટલે 5 ની 3 ઘાત, 3 ગુણ્યા 1/3 એ ઉડી જાય એટલે જવાબ આવ્યો 5, આ 3 3 ઉડી જાય જવાબ આવ્યો 5। ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, એકદમ સરળ દાખલા। ચાલો દીકરાઓ, આ દાખલો હમણાં જે જોયો ને એવો જ દાખલો છે, હા હવે અહીંયા શું છે, 9 ની 3 દુત્યાંશ ઘાત છે, ઘાત છે ને અપૂર્ણાંક છે, ભલે આવી રીતે હોય ને દીકરાઓ, તો આને કહેવાય વર્ગમૂળ, તો આનું પેલા વર્ગ થાય ને એવું સ્વરૂપ લખો, 9 છે 9 એ કેનો વર્ગ થાય, તો કે 3 નો વર્ગ થાય, આમ 9 છે 9 એ 3 નો વર્ગ કહેવાય, એટલે 9 ને સ્થાને આપણે શું લખી શકીએ, 3 નો વર્ગ,
એટલે આપણે અહીંયા લખવાનો 3 નો વર્ગ અને 3 દૂતીયાંશ એટલે આવું થયું આ 2 2 ઉડી જાય એટલે શું મળ્યું તો કે 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત શું થશે 27 હા 3 ની 3 ઘાત 27 એનો જવાબ એવું જ આવી આ પાંચમું મૂળ તો આપણે આ કેની 5 ઘાત કહેવાય તો એ મેં તમને હમણાં જ શીખવાડ્યું 2 ની 5 ઘાત કહેવાય બેની 5 ઘાત એટલે બેની 5 ગુણ્યા 2 પંચમાંશ બેની 2 ઘાત હા ચાલો ચાલો બેની 2 ઘાત એટલે કેટલા થાય કે 4 હા એવું જ આવે 16 છે એ શું કહેવાય તો કે 2 ની 4 ઘાત એ આપણને આવડવું જોઈએ દીકરાઓ તો દાખલો થાય હા હવે અહીંયા શું થયું તો કે 4 4 ઉડી ગયા બેની 3 ઘાત એટલે કેટલા થયા 8 હવે ત્યાં જુઓ 125 અહીંયા 3 છે એટલે 125 એ કોનો ઘન છે ટૂંકમાં તો કે 5 નો ઘન છે એટલે 5 નો ઘન અને જો માઈનસ નિશાની છે ધ્યાનમાં લેવી પડે દીકરાઓ હા હવે આપણે શું કરી શકીએ તો કે 5 ની 3 ઘાત અને 1 તૃતીયાંશ આમ એટલે 3 3 ઉડી જાય 5 ની માઈનસ 1 વધે અને હવે નિયમ છે દીકરાઓ ઘાત ઋણ હોય ને એને ધન બનાવવા માટે અંશમાં હોય તો છેદમાં છેદમાં હોય તો અંશમાં એમ ફેરવી નાખવાના એટલે આ આવું થઈ જાય જો આમ અહીંયા ધ્યાન દેજો 2 ની માઈનસ 3 એટલે 1 ના છેદમાં 2 ની 3 આમ થાય આમ થાય એટલે 5 ની માઈનસ 1 ઘાત એટલે આવું જો તમને એમ કે 5 ની માઈનસ 2 તો આમ લખાય 1 ના છેદમાં 5 ની 2 ઘાત ક્લિયર છેદમાં હોય અને અંશમાં લઈ આવો તો નિશાની ઘાતની નિશાની બદલે ધન હોય તો ઋણ થઈ જાય ઋણ હોય તો ધન થઈ જાય હવે 5 ની 1 ઘાત 5 જ કહેવાય એટલે આ જવાબ છે ખાસ ધ્યાન દેજો પ્રાઇમરીમાં શીખ્યા છીએ દીકરાઓ આ ઋણ ઘાતને ધન બનાવી હોય તો શું કરવું પડે અને બીજી એક વાત જો આમ હોય ને એ બી ની એમ ઘાત તો આમ કરી નાખે ને બી એ ની માઇનસ એમ ઘાત થાય આ બે ની આમ જગ્યા બદલી જાય એટલે નિશાની બદલી જાય એવું હોય ક્લિયર ચાલો સ્ક્રીનશોટ લઈ લો હવે આપણે ત્રીજો દાખલો સાવ સેલો દાખલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો એકદમ સેલી વાત હમણાં જે તમને નિયમો મેં અહીંયા લખાવ્યા હતા એ જ નિયમ આપણે કયો નિયમ ભણ્યા હતા તો કે એ ની એમ ઘાત એ ની એન ઘાત આધાર સરખા ગુણાકારની નિશાની ઘાતાંકનો સરવાળો આવું આપણે શીખીને આવ્યા છીએ તો જો અહીંયા આધાર કહેવાય એ સરખા છે ગુણાકારની નિશાની છે તો આધારને એકવાર લખી અને પછી જે ઘાતાંક છે ને એનો આમ સરવાળો લેવો પડે હા જો આમ લખવાનું ઘણા વિદ્યાર્થી મિત્ર છે ને એ વ્યવસ્થિત રીતે સમજે નહીં અને મન પડે એમ લખી નાખે એવું ન હોય આધાર લખવાનો અને ઘાતાંકનો સરવાળો આધાર એક જ વાર લખવાનો ઘાતાંકનો હવે જે છે ને આપણી પાસે સરવાળો કરવાનો એ અપૂર્ણાંક છે અપૂર્ણાંકના સરવાળા માટે લસા લેવો પડે અને લસા લેવાની વાત ક્યાં હોય તો કે પ્રાઇમરીમાં બાળક 2 તૃતીયાંશ વત્તા 1 પંચમાંશ આમ તો આ બે નો લસા છેદનો લસા 15 થાય 3 અને 5 નો લસા જો આમ લેવાનો હોય 3 એટલે 1 ને 5 એટલે આમ આમ યાદ આવે છે આ બધી રીત પ્રાઇમરીની કે હા સર ચાલો લસા 15 થાય કેટલો થાય હવે આપણે આને કેટલા વડે ગુણીએ તો 15 3 ના પાડામાં ગુણવા છે એટલે કે 5 3 5 તો 5 વડે અહીંયા ગુણવાનું અહીંથી નક્કી કરવાનું ગુણવાના અહીંયા હા 5 વડે ગુણવા એટલે 5 2 10 અહીંયા 3 વડે કેટલા વડે ગુણો તો 15 તો કે 5 તેરી 15 તો 3 વડે ગુણવાના તો 10 વત્તા 3 એટલે કેટલા થશે 13 13 ના છેદમાં 15 10 વત્તા 3 હવે તમને આ સરવાળો ન આવડે દીકરાઓ તો આ જવાબ તમારો ખોટો પડે આ સરવાળો ક્યાં શીખાશે 1 થી 8 માં આ પાયો છે દીકરાઓ હા પાયો જેટલો તમારો પાકો હશે ને દીકરાઓ એટલી જ ગણિત ગણવાની તમને મજા આવશે ચાલો અહીંયા શું શીખાજી
तो के उपली जे घात छे ने ई बे ने मळे आ घात आने मळे आने मळे आ नियम दीकरो के ना छेद मा बी नी एम घात तो आने मळे अने आने मळे आवी रीते होय हा હવે એકની સાત ઘાત એકની સાત ઘાત એક થાય દીકરો એકની ગમે એટલી ઘાત લ્યો ને એ એક જ હોય હા હવે અહીંયા બે નો ગુણાકાર એ આ નિયમ આપણે ભણ્યા તા એ નિયમ 3 + 7 = 21 આમ જવાબ લ્યો ક્લિયર ઘણા તો શું લખે આમ લખે હવે આમાં શું સમજવું આપણે દીકરો આ 21 કાયદેસર વ્યવસ્થિત કા ઘણા આવું લખે ત્રણ પૂર્ણાંક આમ લખે આવે આવું આને જમીન આસમાનનો પ્રિયર છે આ થઈ ગઈ 1/21 ઘાત એટલે ખાસ ધ્યાન દિયો ત્યારે આ છેદ મોટો કરવાનો ક્લિયર ચાલો હવે આને આધાર સરખા ભાગાકારની નિશાની ઘાતાંકની બાદબાકી એટલે 1/2 - 1/4 એલા આ તો અહીંયા જે લસાઅ લીધો તો ને એવો જ હા લસાઅ 4 આને કેટલા વડે ગુણીએ તો 4 મળે મને કે સર લસાઅ કેનો લીધો છેદનો લસાઅ લીધો 2 અને 4 નો લસાઅ 4 આને કેટલા વડે ગુણીએ તો 4 થાય તો કે 2 વડે તો 2 વડે અહીંયા ગુણવાના 2 × 2 માઈનસ કેટલા વડે ગુણીએ 4 થાય તો 1 જવાબ રહ્યો 2 - 1 એટલે 1/4 આ જવાબ હવે ત્યાં મેં તમને આમ સમજાવ્યું હતું એ બી ની એમ ઘાત એટલે એ ની એમ ઘાત ને હવે અહીંયા સરખી ઘાત છે ને એટલે અહીંયાથી આમ લઈ આવવાનું છે આવું કીધું એને તો બે ની ઘાત સરખી છે એટલે એને એક જ કૌંસમાં લઈ શકાય એક જ કૌંસમાં એટલે અહીંથી આમ આવ્યા આમ રેડી એટલે આ થયું 56 ને 1/2 લ્યો ઘણે તો બોલો 56 ને 1/2 એટલે 28 લખે આ જવાબ છે હો સાદુરૂપ પૂરું ચેપ્ટર પૂરું ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો હો